एक गाम एवं काम कर्यु छे के जे छोड़ने पूरतु पाणी मळी रहे तो आ आर्थिक खर्च पण घटी गयो छे, साथे रातना उजागरा पण ओछा थई गया छे। तो जुए गामे बनावेल अनोखी पियत मंडळी। थाना विस्तार में खेडूतोनी मुश्किलियों दूर थवानुं नाम नथी ले रही। તે રીતે પહેલા કમોસમી વરસાદનો માર અને હવે કૃત્રિમ આફતરૂપી કેનાલ તૂટવાના બનાવથી ખેડૂતની સ્થિતિ દયનીય બની છે અને કરે તો શું કરે તેવી પરિસ્થિતિ સર્જવા પામી છે। કરીએ લગ્ન ગ્રંથિમાં બંધાવા આજના સમયમાં દેખા દેખી અને ખર્ચાળ લગ્ન લોકો કરતા હોય છે, ત્યારે ગુજરાત રાજપૂત વિદ્યાસભા દ્વારા એક પહેલ કરવામાં આવી અને અમદાવાદના રાજપૂત સમાજ ભવન ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તો દરેક લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51 જોડાઓ લગ્ન ગ્રંથિથી બંધાયા હતા। સાથે રાજપૂત વિદ્યાસભા દ્વારા દરેક જોડાને ફ્રીઝ પલંગથી લઈને તમામ ઘર વખરીનું કરિયાવર અને દાગીના પણ આપવામાં આવ્યા। રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પણ અપીલ કરવામાં આવી કે દરેક સમાજના લોકો આ પ્રથા ચાલુ કરે જેથી જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તે પણ સારી રીતે લગ્ન કરી શકે। आज रोज अमे 51 जोड़ाना समूह लग्न करावी रह्या छीए अने अत्यारे समाजनी आर्थिक पोजिशन जोता अने दरेक लोकोनी आर्थिक पोजिशन जोता समूह लग्न में ओछा खर्चे दीकरा दीकरीओना ज्यारे लग्न थई रह्या छे त्यारे दरेक समाजे आ चीलो पाड़वो पड़शे। राजपूत विद्यासभा द्वारा द्वितीय समूह लग्न थवा जई रह्यो छे अने जेमां 51 वर्गोड़ियाए भाग लीधो छे અને આ 51 વરઘોડિયાઓને અમે 1.25 લાખ રૂપિયાનો કરિયાવર આપી અને આ તમામ વરઘોડિયાને સન્માનવાનો અને અમને એક અનેરો લાભ મળ્યો છે। કારણ કે જે જે સામાજિક સંસ્થાઓ છે એ સંસ્થાઓ જો આવી રીતે સમૂહ લગ્નની પ્રથા એક શરૂ કરે તો અત્યારે જે આર્થિક રીતે જે માણસ એકબીજાની દેખાદેખીમાં જોઈ અને પછી લગ્નમાં ખેંચાતા જાય છે અને દેવામાં ઉતરતા જાય છે, એટલે અમારી રાજપૂત વિદ્યાસભાએ ખૂબ સરસ પ્રયોગ કર્યો છે અને આ દ્વિતીય સમૂહ લગ્ન છે અને આવતા વર્ષે પણ આવો ભવ્ય સમૂહ લગ્ન અમે યોજવાના છીએ, એ તમામ વસ્તુઓ અમારા દાતાઓને આભારી છે। ગુજરાતમાં જે પ્રમાણે હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે તેવી જ રીતે સિવિલ ડિફેન્સ